ભાવનગર શહેરમાં વધુ બે મહિલા દર્દીનો કોરોના અંગેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર દ્વારા જાહેરનામાનો ચુસ્ત અમલ થાય તે માટે પોલીસ બંદોબસ્ત સઘન બનાવવામાં આવ્યો છે. આજે વહેલી સવારથી જ પોલીસ તંત્ર દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને કામ વગર વાહન લઈને નીકળતા લોકોને અટકાવી તેમના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. મને ક્યાં મામનું આમની ગાડી લાવો ક્યાં છે? ત્યાંથી દેખરી ગાડી પપ્પાના નામની છે. કાગળ મમ્મી હાલતા હાલતા લઈને આવે છે. કાગળો લખાવો. આ તમે ફી ભરીને મને પહોંચ બતાવશો તો તમારું ઓરિજિનલ લાઇસન્સ લાવો. આજરોજ ભાવનગર શહેરમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા માટે વારંવાર વિનંતી કરવા છતાં પણ ભાવનગર શહેરની જે પ્રજા છે સમજતી નથી અને તેઓને ચુસ્તપણે પાલન કરાવવા સારું બિનજરૂરી બાઇક પર એક વ્યક્તિ જે ખરીદી કરી શકે છે એની જગ્યા ઉપર ડબલ ડબલ પરિવારના સભ્યો ખરીદી કરવા માટે જાય છે. ખાસ કરીને શાકભાજી જેવી જીવન જરૂરિયાતની જે વસ્તુઓ પોતાના મહોલ્લામાં જ મળી રહે છે તેમ છતાં પણ કાયદાનો ભંગ કરીને પણ શાક માર્કેટ સુધી ખરીદી કરવા માટે આવે છે અને પરિવાર સાથે ડબલ ડબલ બાળકોને સાથે લઈને આવે છે. આવા લોકોને ખાસ વિનંતી અને નિવેદન પણ છે કે કાયદાનું ચુસ્ત પાલન કરવામાં આવશે અને એટલા માટે જ આજરોજ આવા પરિવાર બિનજરૂરી લોકો ફરતા લોકોને જેમની પાસે કાગળ લાયસન્સ નથી અને ગેરકાયદેસર ફરી રહ્યા છે તેમના વિરુદ્ધમાં ધોરણસર કાર્યવાહી કરી વાહનો પણ ડિટેન કરવામાં આવેલ છે તેમજ જાહેરનામાના ભંગના પણ ગુનાઓ દાખલ કરવામાં આવશે. ભાવનગર શહેરના સાંઢિયાવાડ તથા આસપાસના વિસ્તારોને કોર્ડન કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભાવનગર રેન્જ DIG અશોકકુમાર યાદવે પણ બોટાદની મુલાકાત લઈને બોટાદ જિલ્લામાં પોલીસ બંદોબસ્ત કામગીરીની સમીક્ષા કરી હતી.